સૌરાષ્ટ્રના ખેડૂત નેતા તરીકેની જે છાપ ધરાવતા લલિતભાઈ કગથરા આપણી સાથે છે લલિતભાઈ તમારા ખાસ મિત્ર લલિતભાઈ વસોયા છે એમનું નામ ડિક્લેર પોરબંદર મત વિસ્તારમાં કરવામાં આવ્યું છે આપ એ બાબતને કઈ રીતે જુઓ છો સો ટકા લડો એ આ માણસ છે અને પાર્ટીને વરેલા છે એમને પાર્ટીને સ્પષ્ટ કીધું હતું કે તમે આદેશ આપશો તો હું લડીશ અને પાર્ટી માટે થઈને પોરબંદરમાં ચૂંટણી લડવાના છે અને પૂરી તાકાતથી લડવાના છે એ મને વિશ્વાસ છે કારણ કે એ લડવા માણસ છે એ વર્ષોથી લડતા આવી છે અને પાર્ટી માટે પૂરી તાકાતથી લડશે એક પછી એક કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયાથી લઈ અને લાડાણી સુધીના નેતાઓ હવે જ્યાં જાય છે ધારાસભ્યો જાય છે આ બાબત કેટલી અસર કરશે કેમ કે એક આગેવાન જાય લલિતભાઈ દાખલા તરીકે પડતરી ટંકારા વિસ્તારમાંથી જાય તો સ્વાભાવિક છે ફેર પડે ના આ માન્યતા હું એટલા જો એક પણ નાનામાં નાનો કાર્યકર પાર્ટીમાંથી જાય પાર્ટી માટે નુકસાની છે પણ જે પાર્ટીમાં વિચલિત થઈ ગયા છે જેને પાર્ટીમાં શ્રદ્ધા ડગી ગઈ છે એવા લોકો પાર્ટીમાંથી જાય તો પાર્ટીને નુકસાની ન જાય એવું હું માનું છું ધારો કે તમે ક્યારે જાઓ તમને વિશ્વાસ ન હોય તો તમે કાર્યકરોને મતદારોને કેવી રીતે સમજાવી શકો તમને ખુદને જ વિશ્વાસ ન હોય તો પણ બધા જ નેતા જવાથી કાર્યકરો જતા રહીએ છીએ એની સાથે અથવા બધા કાર્યકરો સાથે જ મત છે એ બધું માનવાને કોઈ કારણ નથી બાબુ સો ટકા નુકસાની જાય પણ નવા લોકો માટે જગ્યા પણ છે તમે આટલા જૂના પીઢ નેતા છો અને રોકી શકાય કે કોઈ કાર્ડ રોકી ન શકાય કેમ કે એક પછી એક એક પછી એક દર અઠવાડિયે એક બે ધારાસભ્ય જાય તમે આ ભાજપ ને પ્રશ્ન કરો કે તમે ઓફરું દેતા તમે લાલચું દેતા એને રોકી શકાય તો સો ટકા લોકો રોકી શકાય આ એજ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસમાં તમે પ્રમુખ હતા આ એજ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસમાં તમે તો કોંગ્રેસ આજે કેમ ખરાબ થઈ જાય કારણ કે સામે તમને કંઈક ઓફર વધારે મળે છે અને એ ભારતીય જનતા પાર્ટી છે કે જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી ડિફરન્સ ઓફ પાર્ટી કહેવાતી હતી એ આજે કોંગ્રેસ પાર્ટી કહેવાય છે

ટિકિટ આપે કોંગ્રેસ અને લડવાનું કે કેમ કે આ વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા છે અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ છે અને કડવા પાટીદાર સમાજ કે અન્ય સમાજની અંદર ખૂબ મોટું નામ તો હવે આ વખતે પાછું તમને લડવાનું કે એના પહેલા હું તમને એક પ્રશ્ન કરું કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે એવું માનવાનું ને કે કોઈ સક્ષમ ઉમેદવાર જ નહોતો ભરતભાઈ બોઘરા હોય ધનસુખભાઈ ભંડેરી હોય કે પછી ગોવિંદભાઈ પટેલ હોય કે તમામ આપણે જે જે અરવિંદભાઈ એક મિનિટ એક મિનિટ મને પહેલાં સાંભળી લ્યો આ લોકોનો પ્રશ્ન છે પ્રશ્ન પૂછો ને પ્રશ્ન તમે પત્રકાર છો એનો લોકોનો પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછોને પૂછ્યું તું કે કેમ રાજકોટની અંદર કોઈ ઉમેદવાર જ નોતા કે તમારે પરસોતમભાઈને અહીંયા અમરેલીથી અહીંયા મૂકવા પડ્યા શું કામ એ એનો મતલબ ઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેને કાયમને માટે પાથરના પેથરા જેને ખુરશીઓ સાફ કરી છે એ તમામ લોકો નારાજ છે એ લોકોને ને ચૂંટણીમાં આપણને અનુભવ તો થયો આપણે ગઈ વખતે કહેતા હતા આ વખતે મોહનભાઈ કુંડારિયા સાત ચાર વખતના ના ટંકારાના ધારાસભ્ય અને સંસદમાં મારી સામે હતા મારી પેલા સંસદ સભ્ય હતા સ્થાનિક ઉમેદવાર હોય અને બહારના ઉમેદવાર હોય તો કાર્યકરને થોડો ફેર પડે લલિતભાઈ લડશે કે નહીં રાજકોટથી જો પાર્ટીનો સૈનિક છો મેં મારી પરિસ્થિતિ પાર્ટીમાં કહી દીધી છે અને તેમ છતાંય પાર્ટી મને આદેશ કરશે તો સો ટકા લડીશ વસ્તી જે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કદાચ લલિત વસોયા જે છે તે પોરબંદરથી જાહેર કરવામાં આવ્યા છે અને રાજકોટ થી કદાચ લલિતભાઈ કગથરા છે તેમનું નામ આગામી દિવસોમાં જાહેર થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ અનેક નામો અત્યારે રાજકોટ લોકસભા મત વિસ્તાર જે મહત્વની માનવામાં આવે છે સૌરાષ્ટ્રની અંદર અને ત્યાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા છે તેમને ટિકિટ આપવામાં આવી છે બીજી તરફ પોરબંદરની સીટ છે મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે આ બંને સીટ હાઈ પ્રોફાઇલ છે અને બંનેમાં કોંગ્રેસ દ્વારા જે લલિતભાઈ વસોયા ને ટિકિટ આપવામાં આવી છે ત્યારે રાજકોટ ની અંદર હવે કોને ટિકિટ આપવામાં આવે છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ